ધ માર્કેટ જનરલ કંપની તથા એબી એસોસિયેટ કંપનીમાંથી બોલતા હોવાનું જણાવી શેર માર્કેટમાં રોકાણ કરવાની ટિપ્સ આપી 15 લાખની છેતરપિંડી કરનાર મુખ્ય આરોપીને સુરત ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે. શેર માર્કેટમાં રોકાણ કરાવીને ટિપ્સ આપવાની લોભામણી લાલચની વાતો કરી અલગ અલગ સર્વિસ ચાર્જ પેટે છેતરપિંડી પોલીસે પહેલા 3 લોકોની ધરપકડ કરી છે, જ્યારે હવે મુખ્ય આરોપી પોલીસ મધ્યપ્રદેશ ઇન્દોર ખાતેથી ઝડપાયો છે. ધ માર્કેટ જનરલ કંપની તથા એએચબી એસોસિયેટ કંપનીમાં બોલતા હોવાનું જણાવી શેર માર્કેટમાં રોકાણ કરાવવાની ટિપ્સ આપીને આપવાની લોભામણી લાલચમણી વાતો કરતા અલગ અલગ સર્વિસ ચાર્જ જણાવી. છેતરપિંડીના ગુનામાં પોલીસે પહેલા 3 આરોપીને ઝડપ્યા હતા, ત્યારબાદ છેતરપિંડી મામલે મુખ્ય આરોપી સુરત પોલીસ મધ્યપ્રદેશ ઇન્દોર ખાતેથી ઝડપી પાડી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સુરતમાં સતત શેર માર્કેટથી અલગ અલગ કંપનીઓમાંથી બોલું છું તેમ કહી શેર માર્કેટમાં રોકાણ કરવાની ટિપ્સ આપવાના બહાને લોભ અને લાલચ આપી વાતમાં ભેળવી તેમની પાસેથી અલગ અલગ સર્વિસ સાધનના અને છેતરપિંડીની ઘટનાઓ સતત સામે આવી રહી છે. ત્યારે થોડા દિવસ પહેલાં 15,86,900ની રકમ લઈ લીધા બાદ છેતરપિંડી કરવાની એક ફરિયાદ સુરત સાયબર સેલને મળી હતી. આ ગુનામાં સંડોવાય આરોપીએ પૂર્વ આયોજિત કાવતરું રચી ગઈ તારીખ 22 જુલાઈ 2021થી તારીખ 21 ડિસેમ્બર 2021 દરમિયાન લોકોને રાજપૂત, જીતેન, રોહિત, રઘુરાજ અને રિયા જૈન પૂર્વ આયોજિત કાવતરું રચી ધ માર્કેટ જનરલ કંપની તથા એએચબી એસોસિયેટ કંપની સાથે બોલવાથી હોવાની ઓળખાણ આપી સુરતના યુવાનો સાથે શેર માર્કેટમાં રોકાણ કરવાની ટિપ્સ આપીને લોભામણી લલચામણી વાતો કરી હતી. તેથી આરોપી રાહુલ વાસુદેવ બોડેડ, લોકેન્દ્ર તેજીસિંહ રાજપૂત, જીતેન રામપ્રસાદ આકુરની 5 જુલાઈ 2022ના રોજ અટકાયત કરવામાં આવી હતી. આ ગુનામાં મુખ્ય આરોપી હજુ પણ પોલીસ પકડથી બહાર હતો, ત્યારે પકડાયેલા આરોપીની પૂછપરછ દરમિયાન મુખ્ય આરોપી મધ્યપ્રદેશના ઇન્દોર ખાતે હોવાની માહિતી મળતા સુરત સાયબર ક્રાઇમની ટીમ પહોંચી હતી અને સુરત મુખ્ય આરોપી અલમસ મહમદ દસ મહમદ અઝુદ્દીન મધ્યપ્રદેશથી શોધી તેની ધરપકડ કરવામાં આવી હતી. ધ માર્કેટ જનરલ કંપની તથા એએબી એસોસિયેટ કંપનીમાંથી અજાણ્યા વ્યક્તિએ કોલ કરેલો હતો અને તેઓએ આ કંપનીનું પ્રતિનિધિત્વ ધરાવે છે તેવું સુરતના એક ફરિયાદી સાથે વાત કરીને શેરબજારમાં રોકાણ કરવાથી ખૂબ જ મોટા પ્રમાણમાં ટકાવારીમાં તેઓને નફો કરાવવાની લાલચ આપીને સુરતના જ એક ફરિયાદીની સાથે 15,86,900 રૂપિયાનું ફ્રોડ થયું હતું, જે અનુસંધાને સુરત સિટી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવેલો હતો, જેમાં આઈપીસીની કલમ 406, 420, 120B તથા આઈટીએકની કલમ 66D અનુસંધાને ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરવામાં આવેલી. આ પૂર્વ ગત 7 તારીખે આ જ ગુનાના 3 આરોપીઓની ધરપકડ સુરત સિટી સાયબર ક્રાઇમ સેલે કરવામાં આવેલી હતી. તે ધરપકડ બાદ તેઓના ઇન્ટ્રોગેશનમાં સુરત સિટી સાયબર ક્રાઇમ સેલને આગળની જે લિંક મળી તેમાં આ જ ગુનાના મુખ્ય આરોપી અને ચોથા આરોપી જેનું નામ છે અલ્તમસ મોહમ્મદ અઝુદ્દીન શેખ, જેઓની ઉંમર છે 34, જેઓ ધંધો શેર માર્કેટ ટ્રેડિંગનો કરે છે, તેઓની ધરપકડ ઇન્દોરના મધ્યપ્રદેશમાંથી કરીને આરોપીને એરેસ્ટ કરવામાં આવેલ છે અને આગળની તપાસ હાથ ધરવામાં આવેલ છે.